રવિન્દ્રનાથ ટેગોર ના પુસ્તકો એમાં એક પુસ્તક જેમ કે મુકુટ ઉત્સવ આ બે અનુવાદ કરી અને લેખન કાર્યની શરૂઆત કરશનદાસ નરસિંહ માણેક કરે છે અને ડેઈલી મિરર જે છે એ ડેઈલી મિરર નામનું એક આજે આવે ડેઈલી મિરર નામનું એક અંગ્રેજી છાપું ચાલતું અને એ ડેઈલી મિરર નામનું જે અંગ્રેજી છાપું ચાલતું એ ચલાવનાર કોણ હતા દોસ્તો તો કરસનદાસ માણેક હતા કોણ હતા કરસનદાસ માણેક રાઈટ ઓગણીસો ને એકાવન ની સાલમાં સારથી નામનું સાપ્તાહિક નચિકેતા નું માસિક આ બેય શરૂ કરે છે અને એમાં એમના લેખો જે છે લેખ મુકાય છે રાઈટ કલ્યાણ યાત્રી આ એક એવી કૃતિ છે જે ગાંધી બાપુ ઉપર લખાયેલી છે જે કરસનદાસ ની છે વૈસંપાયનની વાણી મોહબત ને માંડવે મધ્યાહન મેઘધનુષ્ય રામ તારો દીવડો માલિની વાર્તાઓ જ્યોતિર્ધામ રચનાઓ કરસનદાસ ની પણ દોસ્તો કરસનદાસ ની પંક્તિઓ છે ની પૂછાઈ ગઈ છે કે છે ગરીબના કુબામાં તેલ ટીપુ દોહલું ને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે આ તમે નાના હતા ને ત્યારે વિચાર વિસ્તારમાં પૂછાતું કે છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દો ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે જીવન અંજલિ અંજલિ થાજો થાજો મારું જીવન આ બે રચનાઓ તો એવી છે કે જે વારંવાર છે છે અને તમને ખબર પણ બાકી છે કે મોડી મોડી ખબર પડી કે તું જ છો જ્યોતિર્ધામ કોને કીધું છે માને કીધું રાઈટ કે મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિર્ધામ આ રચના કરસનદાસ માણેકની છે રાઈટ પછી ગમતા જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો આ રચના જેની છે એ વ્યક્તિ વિશે એ વ્યક્તિ ના ઘડતર વિશે એ વ્યક્તિના જીવન વિશે ની સફરે આપણે જવું છે અને એના માટે આપણે શું કરવું પડશે આ કીપ કરવું પડશે અને અહીંયા જાય અહીંયા આમ કરીને કરીને આમ આમ પેસ્ટ કરવું પડશે એટલે લોચો થઈ ગયો કાઈ વાંધો નહીં ઇટ ઇઝ ઓકે નવું આપી દઉં થાકી નથી ગયા ને કારણ કે દોઢ કલાકથી પોણા પોણા બે કલાકથી તમે એકલા એકલા બોલો હો એટલે કદાચ થાકી ગયા હોય થાકી ગયા હોય કેજો તમારે કેટલું કામ હોય જબરદસ્ત ચલો સૌથી પહેલો પોઈન્ટ તો આપણને એ ખબર હોવો જોઈએ કે સાહેબ આ કરસનદાસ માણેક છે એ કરસનદાસ માણેક નું પૂરું નામ શું છે તો કરસનદાસ નરસિંહ માણેક એમનું નામ છે શું નામ છે કરસનદાસ નરસિંહ કરસનદાસ નરસિંહ માણેક તેઓનું નામ છે પછી બીજો પ્રશ્ન થાય સાહેબ એમનો જન્મ ક્યાં થયો છે તો કરસનદાસ નરસિંહ માણેક નો જન્મ કરાંચી ખાતે થયો છે ક્યાં થયો છે કરાચી ખાતે થયો છે બરાબર એમનું મૂળ વતન કયું છે દોસ્તો એમનું મૂળ વતન કયું છે હડિયાણા નામનું ગામ છે અને આ હડિયાણા નામનું ગામ ક્યાં આવે હડિયાણા નામનું ગામ જામનગર જિલ્લામાં આવે કયા જિલ્લામાં આવે દોસ્તો જામનગર જિલ્લામાં આવે રાઈટ તો કરસનદાસ નરસિંહ માણેક નો જન્મ કરાચી ખાતે થયો છે મૂળ ગામ એમનું હડિયાણા છે જે જામનગરમાં આવેલું છે ઈસવીસન ઓગણીસો ને ની સાલમાં તેઓ જન્મ્યા હતા કોને ત્યાં દોસ્તો નરસિંહ ને ત્યાં નરસિંહ મહેતા નહીં માણેક છે બરાબર પાછા નરસિંહ માણેક તમને ખ્યાલ છે નરસિંહ મહેતા માણેક બાઈ સાથે વિવાહ કર્યા હતા એટલે કરસનદાસ અને કરશન એટલે કૃષ્ણ થાય તો કરશનદાસ નરસિંહ માણેક કેટલું જબરદસ્ત સાથે જોડાયેલી બધી વાતો એમ આવી ગઈ બરાબર દોસ્તો આમને મળેલું બિરુદ કયું છે આમને મળેલું બિરુદ કયું છે આમને કયું બિરુદ મળ્યું છે માર્મિક શબ્દ સાંભળો હશે માર્મિક કાવ્યના સર્જકનું સર્જક નું બિરુદ મળ્યું છે માર્મિક કાવ્યના ના સર્જક નું બિરુદ તેમને મળ્યું છે ચલો પ્રશ્ન નંબર બે સાહેબ આ તો એમનું બિરુદ થયું એમનું તખલ્લુસ કયું છે એટલે કે એમનું ઉપનામ કયું છે એમનું ઉપનામ છે વૈસન રાઈટ શું નામ છે વેસમ વેસન ખાલી બિંદુ આવશે

રવિન્દ્રનાથ ટેગોરની રચના દોસ્તો અને એ રચના કઈ છે એક રચના તો મુકુટ એક રચના કઈ છે મુકુટ અને બીજું છે શરદ ઉત્સવ એક રચના છે મુકુટ અને બીજી છે શરદોત્સવ શરદોત્સવ આ નું બે નું ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આ ગુજરાતીના અનુવાદ થી લેખન કાર્યની શરૂઆત થાય આ બે અનુવાદો થી લેખન કાર્ય ની શરૂઆત કરે છે અને પછી તો તોડી નાખે એવું સર્જન કરે છે રાઈટ ઓગણીસો ઓગણચાલીસ માં મુંબઈ જાય છે અને જન્મભૂમિ જે છે એના તંત્રી વિભાગમાં પોતે જોડાય છે જન્મ સૃષ્ટિમાં તેઓ કામ કરે છે સારથી સાપ્તાહિક અને નચિકેતા માસિકા ખાસ યાદ રાખજો એમની એમનું ખુદનું છે એટલે

બધી લઈએ બહુ ઓછી લેવાની છે એમાં કલ્યાણ યાત્રી થી શરૂઆત કરીએ એટલે તમને યાદ રેખ સાહેબ એક તો યાદ નહી રાખવાનું કલ્યાણ યાત્રી આ એક થઈ ગઈ આ તો યાદ જ નથી રાખવાની બરાબર પછી વેસમ ની વાર્તાઓ આ યાદ રાખવાનું થાય નો જ યાદ રાખવાનું થાય કારણ કે ખુદ ખુદ છે વાર્તાની વાણી આવશે કલ્યાણ યાત્રી વૈશમ ની વાણી પછી મધ્યાહન મોહબતને માંડવે મેઘ ધનુષ્ય અને રામ તારો દીવડો રામ તારો દીવડો

પછી ગૃહી દોસ્તો આ પ્રશ્ન પૂછાય છે લાક્ષાગૃહી આ લાક્ષાગૃહી જે છે ગૃહી પણ તેઓની રચના છે પછી અમર અજવાળા માલિની બરાબર બસ આટલી યાદ રાખો અમર અજવાડા માલિની ચલો તો શું કરશું દોસ્તો કઈક આને યાદ તો રાખશું ને બરાબર એક છે કલ્યાણ કલ્યાણ નામનો એક વ્યક્તિ છે અને એ વિવાહ જે છે એ વિવાહમાં હોય ને માંડવો આ દિવસે છે તો એ મોહબ્બત નો માંડવો ક્યારે હતો મોહબત નો માંડવો જે છે એ મોહબ્બત નો માંડવો રાખ્યો તો બપોરે મોહબત નો માંડવો ક્યારે રાખ્યો હતો મધ્યાહનમાં રાખ્યો હતો હે ને બરાબર અને મધ્યાહનમાં જેવા જાય છે વરસાદ આવે છે રાઈટ શું આવ્યો દોસ્તો વરસાદ આવ્યો અને વરસાદ આવે એટલે તમને ખ્યાલ છે કે શું થવાનું છે તમને જોવા મળશે એક ખૂબ સરસ એવું એક ખૂબ સરસ એવું એક ખૂબ સરસ એવું એક ખૂબ સરસ એવું બોલી દો હવે એક ખૂબ સરસ એવું હા આ મેઘ ધનુષ્ય જોવા મળ્યું શું જોવા મળ્યું તમને તમને જોવા મળ્યું મેઘધનુષ્ય રાઈટ ઓકે તો દોસ્તો જો મોહબત ના માંડવે ગયા હતા ધનુષ્ય જોવા મળ્યા મધ્યાનમાં જોવા માટે ગયા હતા માલિની અને કલ્યાણ તો કે જો કેટલું આવી ગયું ખબર એક આ બે આવી ગયું આ ત્રણ આવી ગયું આ ચાર આવી ગયું આ પાંચ આવી ગયું આટલું આવી ગયું રાઈટ અને વીજળી થવા માંડી શું થવા માંડી દોસ્તો વીજળી થવા માંડી અને વીજળી થાય એટલે વીજળીના શું હોય વીજળીના ચમકારા અને વીજળીના અજવાળા હોય વીજળીના ચમકારા શું હોય વીજળીના અજવાળા હોય રાઈટ તો એના અમર અજવાળાઓ આપણને જોવા મળ્યા બરાબર અને દોસ્તો એક લગન હોય લગનમાં કુંડ હોય તમને ખ્યાલ હોય અને લગ્ન કુંડ જે છે લગ્ન કુંડમાં બધું હરકતું હતું નોર્મલી ફેરા બેરા ફરવાના બાકી હતા અને હવે બધા એમ કીધું ભગવાન રામ ભગવાન આ તારો દેવડો છે એને તું બુજવા દેતો નહીં ઓલાવવા દેતો નહીં એટલે કે રામ તારો દેવડો રામ તારો દીવડો ફરી એક વખત સરસ રીતના સમજવાનો પ્રયત્ન કરી કરશનદાસ માણે કઈ રીતના આપણે યાદ રાખશું કલ્યાણ અને માલિની ના હતા મોહબત હતી એ બે વચ્ચે મોહબ્બત ના માંડવે બધા ગયા આપણે જમવા માટે જ લગભગ જમવાનું બાર વાગે થાળી નીકળી ગયું હોય રાઈટ મધ્યાહનમાં આપણે જમવા ગયા જેવા ગયા એટલે વરસાદ પડ્યો વરસાદ પડ્યો એટલે મેઘ ધનુષ્ય દેખાડું મેઘ ધનુષ્ય દેખાડો અજવાડા હશે વીજળીના ચમકારા થયા એટલે અજવાડા દેખાડો જો વીજળી કરતા નહીં વીજળી હમણાં આવશે આની પછી જવાની અને હાજી કસમ આવવાનું હજપસ રાઈટ તો અજવાડા થિયા છે અને અજવાડા થયા એટલા માટે ન્યાવલો જે ભભુક્તો દીવો છે એ ઓળવાયનો છે એટલે લોકો શું કીધું કે રામ તારો આ દીવડો જે છે એને તું અમર રાખજે બાકી કાઈ બીજી એમ કઈ નથી માંગતા પણ આટલું તું કરજે સમજાઈ ગયું ઓકે હવે આ લક્ષાગૃહી જે છે એમ તમ તમારી રીતના યાદ રાખી લેજો એક અને વેસંપાયનની વાણી તમને યાદ રહેવાની છે હા અલ્લાબેલી ની રચના છે એ પણ એક એવી રચના છે જેને આપણે યાદ રાખવા જેવી છે અલ્લાબેલી એક વખત જોઈ લેજો ને હા એમની રચના જ છે ભાઈ અલ્લાબેલી એમની રચના છે આ પ્રશ્ન પૂછાય ગયેલી ભારતના એક વખત જોઈ લ્યો ને તમારી પાસે બુક હોય તો એક વખત ચેક કરી લ્યો ને અલ્લાહ એમની રચના છે અલ્લાહ બેલી આવે આ બે ચાર કવિમાં જ આવે તમને કહું કે પછી અલ્લાહ અલ્લાહ બેલી ગુણવંતાચાર્ય ની નથી ગુણવંતાચાર્ય ની આવે લગભગ એકવાર નજર નાખી દો તો ગુણવતાચાર્યુ અચ્છા તમે આમાં એમ કહ્યું આમાં અલ્લાહેલા બેલી હવે ગુણવત્તાચાર્યુ છે હવે તમે કદાચ એમ કહ્યું આવે તો હું એમ કહીશ કે ની ગુણવતાચાર્ય

ઉપનામ વૈસંપાયન અને વ્યાસ છે બિરુદ માર્મિક કાવ્યના સર્જક છે તેમણે રવિન્દ્રનાથ ટેગોર ના પુસ્તકો જેમ કે મુકુટ અને શરદોત્સવ વગેરેનો ગુજરાતીમાં અનુવાદ કરી પોતાના લેખનની શરૂઆત થઈ ડેલી મિરર નામનું એક અંગ્રેજ છાપુ ખુદ ચલાવતા હતા ઓગણીસો ઓગણચાલીસ ની સાલમાં તેઓ મુંબઈ જઈ અને જન્મભૂમિના તંત્રી વિભાગમાં જોડાના ત્યારબાદ જન્મ જન્મભૂમિ ટ્રસ્ટ છે નૂતન ગુજરાતી સામાહિક તંત્રી તરીકે તેઓ કામ કર્યું હતું ઓગણીસો ની સાલમાં તેમને સારથી સાપ્તાહિક અને નચિકેતા માસિક ની શરૂઆત કરી તેમની કૃતિ કલ્યાણ યાત્રી જે છે એ ગાંધીજી ઉપર લખાયેલી છે અને જ્યોતિર્ધામો અહીંયા અલ્લાબેલ નો આવ્યું અલ્લાબેલ મને નથી મળી એટલે કહું છું અને આમાં હોય તો મારી પાસે ડેટા ઓછો છે એવું થયું રાઈટ છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંત ની કબર ઉપર ઘીના દીવા થાય છે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો આપણે ગાતા રાઈટ મોદી ને મોડી 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 ખબર પડી બા તું જ છો જ્યોતિર્ધામ નથી ગમતું ઘણું પણ કઈક તો એવું ગમે છે નથી ગમતું ઘણું પણ કઈક તો એવું ગમે છે આ બધી રચનાઓ કોની છે કરશનદાસ માણેકની છે હા ને કરસનદાસ પે એન્ડ યુઝ નો કેતા કરસનદાસ માણેકની છે અલ્લા ગુણવંત આચાર્ય ને ઓ તમને ના પાડો ને સાહેબ નથી તોય હું એમ કહો છું કે ઓ મને યાદ આવી ગયું છે એટલે છે બરાબર હવે મારે મારે મોરો મોરે મોરો દેવાનો થાય તમને બની શકે બેલ હોય શકે પણ મને ઓલી એક ખબર એમ કહું રાઈટ આમની કદાચ બેલ હોય તો મને નથી ખબર એમ તો કહું પણ ચોટી ગયા હો તમે હકીકતમાં હમણાં હમણાં પાછળના કવિને પાંચ પ્રશ્ન પૂછીશ તો નહીં આવડે હે બહુ અઘરા હો હજી અલ્લા બે અલ્લા બે કરો મને નથી ખબર એમ કહું છું મારા પાસે ડેટા નથી તો હું કઈ રીતના તમારી વાતને માની લઉં બાકી ગુણવંત આચાર્યની અલ્લા બેલી છે એ હું તમને કહું છું તબલા તોડ છે ચલો ત્યારે કઈ વાંધો નહીં